ડીસા નગરપાલિકામાં આજે લોકડાઉન દરમિયાન જનરલ બોર્ડની અગત્યની બેઠક મળી હતી। આ બેઠકમાં ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડન વિશે અગત્યની ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ બગીચાને ખુલ્લો મૂકવા ઉપરાંત આ બગીચામાં થયેલી કથિત ગેરરીતિ અંગે તપાસ નિમવાની જાહેરાત કરવામાં આવી હતી। ડીસા નગરપાલિકાની સાધારણ સભા હંમેશા ગરમાગરમી માહોલમાં યોજાતી હોય છે, ત્યારે આજે યોજાયેલી આ સાધારણ સભામાં શહેરના વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી। આજે યોજવામાં આવેલી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં ડીસા શહેરમાં સોલર પ્લાન્ટ બનાવવા ઉપરાંત શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે નર્મદા પાણી અંગે ખાસ નિર્ણય લેવામાં આવ્યો હતો। પાલિકાના તમામ સભ્યોની સહમતિથી ડીસા શહેરમાં આગામી સમયમાં આ બંને પ્રોજેક્ટ પર નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટની દરખાસ્ત સરકારમાં મોકલવામાં નિર્ણય લેવામાં આવ્યો હતો। આજે અમારું જનરલ બોર્ડ હતું, એમાં અમારું એક પહેલું તો બજેટ બોર્ડ હતું, બજેટને બાલી આરવાનું। બીજું છે કે જે ગામની અંદર જે કામો કરેલા છે એના ખર્ચવાનું હતું, એના સિવાય ગામની અંદર સોલાર પ્રોજેક્ટ દિશાની અંદર આવે એની એક સરકારશ્રીની અંદર દરખાસ્ત કરવાની અને અમે દરખાસ્ત કરી છે। એના સિવાય ગામની દિશાની અંદર જે નર્મદાનું પાણી મળે, પીવા પાણી મળે એના માટે પણ દરખાસ્ત કરવાની હતી, એ પણ આજે દરખાસ્ત અમે નગરપાલિકાએ કરી। બગીચાની અંદર દરેક સભ્યો ગામના હિત માટે, એ અમારા ધારાસભ્યશ્રી હોય કે કોઈ બી સભ્ય હોય, દરેક ગામના હિત માટે બગીચો ખોલવાની તરફેણમાં અને ખોલવા માટે અમે બધા સક્ષમ છીએ। બગીચા માટે અત્યારે જે ટેકનિકલ એની જે ખામીઓ છે, બગીચો જગ્યા કોની નથી એ સરકારશ્રીની અંદર ફાઇલ ચાલે છે, એ ફાઇલ જે તે સમયે જે તે વખતે આવશે એનો નિકાલ કરવા માટે જવાબદારી પણ અમે નક્કી કરી છે કે એનો નિકાલ કરી અને બગીચો ખોલવામાં આવશે। આજે બગીચો બળી રહ્યો છે, બગીચો બળે એની સાચવણી માટે અમે નગરપાલિકાની વહીવટી કરી અને વહીવટ કરશે કે ભાઈ કે બગીચો કઈ રીતે એને સાચવણી રાખવી એના માટે નગરપાલિકાની કાર્યવાહી કરશે। આજની સાધારણ સભામાં જે અગત્યનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો તે ડીસા શહેરમાં 2 વર્ષ અગાઉ તૈયાર થયેલો નાનાજી દેશમુખ ગાર્ડનનો હતો। આ બગીચો અગાઉ સરકારી જમીન પર મંજૂરી વગર બનાવવામાં આવ્યો હોવાના લીધે છેલ્લા ઘણા સમયથી વિવાદમાં છે, ત્યારે આજે આ બગીચાને ડીસા શહેરની જનતા માટે ખુલ્લો મૂકવા અને તેનું સમારકામ કરવા અંગેના નિર્ણય લેવામાં આવ્યા હતા। આ અંગે વિપક્ષના નેતાએ પણ માંગ કરી હતી કે બગીચો જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો તે નિર્ણય ખૂબ સારો છે, પરંતુ આ બગીચો બનાવવામાં પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા જો સરકારી નાણાંનો દુર્વ્યય થયો હોય તો તેની સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી। આજે ડીસા નગરપાલિકાની સામાન્ય સાધારણ સભા મળી હતી, એટલે સૌ પ્રથમ તો નગરપાલિકાના તમામ કર્મચારીઓને, પત્રકાર મિત્રોને, પોલીસ મિત્રોને અને જે પણ કોરોના વોરિયર્સ બનીને રાત દિવસ ઝઝૂમીને સેવા આપી રહ્યા છે તે સૌને હું નગરપાલિકા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને હવે મેં મૂળ મહત્ત્વની વાત એ છે કે અગાઉ માર્ચમાં બજેટનું બોર્ડ જે ફરજિયાતપણે મળવું જોઈએ એ બોર્ડ બોલાવવામાં આવ્યું નહોતું, ત્યારબાદ એપ્રિલની મિટિંગ ફરજિયાતપણે મળવી જોઈએ એ મિટિંગ પણ મળવામાં આવી નથી અને આજે અચાનક જ આ બોર્ડ બોલાવી અને અમને સૌને આશ્રયમાં નાખી દીધા છે। અમે પ્રશ્ન કર્યો એમને કે આમાં તમે બજેટની મંજૂરી બહાલ કરવા માટે માગી છે, અમે એમને એ જ પૂછ્યું કે બજેટ એવી વસ્તુ છે એ અંદાજપત્રમાં નગરપાલિકાના સુખાકારીના પ્રશ્નો સમાવવામાં આવેલા હોય છે, આખા વર્ષના તમામ હેડના શાખાઓ ખર્ચાઓ એમાં સમાવવામાં આવેલા હોય છે અને એ મુદ્દે ચર્ચા કરવી ખૂબ જ અગત્યની હોય છે। એટલું જ નહીં, એમને સર્ક્યુલર ઠરાવ કરીને બજેટ મંજૂર કર્યું એ ખરેખર નિયમની વિરુદ્ધમાં છે। બજેટ તો સાધારણ સભામાં જ મૂકવું જોઈએ, અહીંયા જ રજૂ થવું જોઈએ અને અહીંયા તમામ સદસ્યની વચ્ચે જ એની ચર્ચા થવી જોઈએ। બગીચા મામલે આજે ચર્ચા થઈ તો અમે કોંગ્રેસ પક્ષ દ્વારા એક જ રજૂઆત કરી કે આ બગીચો નગરજનો માટે જો બનાવવામાં આવેલો છે તો એનો વિના વિલંબે એને ખુલ્લો મૂકવો જોઈએ, પરંતુ સાથે સાથે હું એ પૂછવા માગું છું કે આજ દિન સુધી એ બગીચો તાળાબંધીમાં કેમ રહ્યો? જો તાળાબંધીમાં રહ્યો તો એનો મતલબ એ થાય, સ્પષ્ટ થાય છે કે ચોક્કસ કંઈક ખોટું થયેલું છે અને જો ખોટું થયેલું હોય, નગરના લોકોના પૈસા વેડફાઈ ગયા હોય, આવું કંઈક હોય તો એની તપાસ થવી જ જોઈએ, એ પણ એટલી જરૂરી છે।
એટલે તપાસ સમિતિ નિમવા માટે પણ અમે અહીંયા રજૂઆત કરી છે. એ લેટર પેડનો મુદ્દો ધારાસભ્યશ્રી ત્યાંથી વંચાણ કરી રહ્યા હતા ત્યારે મેં એમને પૂછ્યું કે હકીકતમાં લેટરમાં શું લખેલું છે, પરંતુ એમને કોઈ મને સ્પષ્ટ વાત ના કરી, પરંતુ એમની વાત ઉપરથી હું એટલું સમજી શક્યો છું કે એ લેટર પેડમાં જે એડ્રેસ લખવામાં આવેલું છે એ નગરપાલિકાની કચેરીનું લખવામાં આવેલું છે, એટલે એ ખરેખર ગેરકાયદે છે એવી વાત છે. અને આ ઉપરાંત આજના આ જનરલ બોર્ડમાં સંગીન મામલો પણ સ્થાનિક ધારાસભ્યોએ બહાર લાવ્યો હતો. પૂર્વ પ્રમુખ દ્વારા તૈયાર કરવામાં આવેલા લેટર પેડ પર ડીસા નગરપાલિકાના સરનામું લખેલું હતું અને લેટર પેડ પર હેડિંગ ડીસા નગરપાલિકાનું હેડિંગ લખેલું હતું અને આ અંગે ડીસાના ધારાસભ્યોએ લેટર પેડ ગેરબંધારણીય હોવાના આક્ષેપ કર્યા હતા અને પૂર્વ પ્રમુખ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું. કે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કોઈ પણ સરકારી કચેરીનું એડ્રેસ આપવાનું હોય તો સામાન્ય વહીવટ વિભાગની પરમિશન લેવી પડે, એમાં એક લેટર પેડમાં એડ્રેસ નગરપાલિકા ડીસા લખીને આપવામાં આવ્યું છે, તમારી તમે ફોટો પાડો તમારી પાસે ફોટો હશે, એ આપી ન શકાય, કાયદેસર રીતે આપી ન શકાય, ગેરબંધારણીય છે આ રીતનું એડ્રેસ. હું ધારાસભ્ય છું તો હું ગુજરાત વિધાનસભાનું એડ્રેસ લખી ન શકું અંદર. હું મારા મત વિસ્તાર એટલે ડીસા વિધાનસભાનો 13 ડીસા વિધાનસભા મારી ઓફિસ કે મારું ઘર હોય એનું હું લખી શકું, જે કાર્યાલય કે મારે ઘરનું લખવું હોય એમ હું વિધાનસભાનું ના લખી શકું. આ બાબતે મેં રજૂઆત કરી છે, જ્યાં મુખ્ય જગ્યાએ જ્યાં ત્યાં રજૂઆત કરવાની હોય છે. આવું મિત્રો ઘણું બધું ખોટું થયું છે અને કોઈ ઉજાગર નથી કર્યું. આ સત્તાનો દુરુપયોગ થાય ક્યારે નહીં ચલાવી લેવામાં આવે. આજથી આ સાધારણ સભા ફરી એકવાર શાસન પક્ષના સભ્યો જ પરસ્પર વિરોધ કરતા નજરે પડ્યા હતા અને શાસન પક્ષે જ વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેવું જોવા મળ્યું હતું. પરંતુ આજે નાનાજી દેશમુખ ગાર્ડન અને લેટર પેડના મુદ્દે પૂર્વ પાલિકા પ્રમુખની મુશ્કેલીઓમાં આગામી સમયમાં ચોક્કસ વધારો થાય તો નવાઈ નહીં.